જુઓ મિત્રો, અહીંયા એક આપણને પટોળાની ડિઝાઇન જોવા મળે છે. આ એક સાડીનો પાલવ છે, આગળનો છેડો જેને કહેવાય એની ડિઝાઇન અહીંયા આપણને જોવા મળે છે. એમાં સરસ મજાના પશુ, પક્ષી, ફૂલ, પાંદડીની ડિઝાઇન જોવા મળે છે. તો આવી જે ડિઝાઇન હોય એને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. હવે હું તમને જે રાણકી વાવની વાત કરતી હતી કે જેની દિવાલ ઉપર પણ પટોળાની ભાત કોતરવામાં આવેલી છે, એને કારણે પણ આ પટોળા આખા દુનિયામાં પ્રખ્યાત થયા છે. એ રાણકી વાવની ડિઝાઇન હવે આપણે જોઈએ. વાવની એક દિવાલ ઉપર સરસ મજાની આવી રીતે પટોળાની ડિઝાઇન કોતરવામાં આવેલી છે. મિત્રો, દોરવું અને કોતરવું એમાં ખૂબ જ ફેર હોય, એમાં તો ઝીણી ઝીણી બાબતો પણ ધ્યાનમાં રાખવાની હોય છે. તો આ હતી રાણકી વાવની પટોળાની ડિઝાઇન. બીજા હજી પણ તમને હું પટોળાની ડિઝાઇન બતાવું છું કે એની અંદર અનેક પ્રકારની ડિઝાઇનો ગોઠવવામાં આવતી હોય છે. તો આ છે બધી પટોળાની ડિઝાઇનો. આવી રીતે અલગ અલગ ડિઝાઇનના કલરના પટોળા આપણને મળતા હોય છે. સુંદર મજાના હાથી એ આપણે સાડીની ડિઝાઇનની અંદર ગોઠવી દીધા છે. હવે મિત્રો, આ પટોળા કઈ રીતે બનાવવામાં આવે એની રીત અહીંયા કારીગરો બનાવે છે એના ફોટા છે, એને પણ આપણે જોઈએ. મેં તમને કીધું હતું ને કે સીધા અને આડા એવા તાર ગોઠવવામાં આવે. તો આ વણાટ કામનું મશીન છે, એની અંદર તાર ગોઠવેલા છે, નીચે દોરાના લચ્છા પડેલા છે. અહીંયા કારીગરો એને ગોઠવણીનું કામ કરી રહ્યા છે. આવી રીતે એક પછી એક તારને ગોઠવવા પડે છે. ખૂબ મહેનતનું કામ છે. આની અંદર ઘરના દરેક સભ્ય આની અંદર કામ કરે તો ચાલે એવું છે. એના પછી આ એના મશીનરી આપણને જોવા મળે છે કે કેવા અને કેવડા મશીનો એ કામ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. એના પછી એની ઉપર ડિઝાઇન પાડવામાં આવે છે. ખૂબ ચીવટ રાખીને આ કામ કરવું પડે છે. તો આવી રીતે પટોળાની ડિઝાઇન પાડવામાં આવે છે. આખા પટોળા તૈયાર થઈ ગયા પછીનું આ છેલ્લું વણાટ કામનું કાર્ય છે. પટોળા હાઉસનું આ એક દ્રશ્ય છે. રાણકી વાવની પાછી આપણને ડિઝાઇન જોવા મળે છે. અહીંયા તો મિત્રો, આવી રીતે આપણા પાટણના પટોળા આખા દુનિયાભરની અંદર પ્રખ્યાત છે. જોઈએ ને, મજા આવી આપણને. તો ચાલો પટોળાનો આનંદ લઈએ. ફરી પાછા આપણે આગલા પાઠની અંદર મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.